દરેક નાના બાળકની નાનામાં નાની સાર સંભાળ લેવી આજે ખૂબ જ જરૂરી બની ગયું છે નાના બાળકોની સંભાળ પાછળ થોડી પણ ચૂક રહી જતા મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે આવો જ માતા પિતાને ચેતવતો કિસ્સો સામે આવ્યો છે સુરતના ચલથણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા દસ માસના બાળક સાથે ઘટના બની છે બાળક રમતા રમતા રબરનો ફૂગો ગળી જતાં તેનું મોત થયું છે દસ માસનું બાળક આદર્શ પાંડિત તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંશુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો તે દરમિયાન રમતા રમતા દસ માસના બાળકે ફુગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબડ ગળામાં ફસાઈ ગયું હતું જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો બાળકના વિલાપમાં માતાના આક્રંતથી સિવિલ પરિષદ ધ્રુજી ઉઠ્યું હતું દસ માસનો બાળક આદર્શ પાંડે અને તેનો ભાઈ ખૂબ જ આનંદથી રમી રહ્યા હતા ભાઈ સાથે રમતો જઈ માતાગઢનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી ત્યાં તો થોડી જ વારમાં દસ માસનું બાળક જોર જોરથી રડવા લાગ્યું જેથી માતા દોડીને પોતાના દીકરા પાસે આવી જે અઢી વર્ષના પ્રિયાંશુએ માતાને જણાવ્યું કે આદર્શ નાના ફુગ્ગાને મોઢામાં ગળી ગયો છે જેથી માતાએ ફુગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો પરંતુ એ નીકળ્યો નહીં જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા જ્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી બાળકની અને બાળકો ફૂગો ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોટી ગયું હતું જેને લઈ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેથી તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ બાળકનો પીએમ અર્થે તેને મૃતદેહને મોકલવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત